ધોરણ છ એમાં ચેપ્ટર 9 માહિતીનું નિયમન. પ્રશ્ન પહેલો છે, ખાલી જગ્યા પૂરો. તો ચિત્ર દ્વારા રજૂ કરેલા આલેખને ખાલી જગ્યા કહે છે. તો એમાં આવશે ચિત્ર આલેખ. આલેખ પત્રમાં આડી અને ઊભી રેખાઓ પરસ્પર ખાલી જગ્યા દોરેલી હોય છે. તો આલેખ પત્રમાં આડી અને ઊભી રેખાઓ આવી રીતના દોરેલી હોય, તો આ શું કહેવાય, પરસ્પર કાટખૂણે દોરેલી હોય. અહીંયા કાટખૂણો બને છે ને, એટલે આલેખ પત્રમાં આડી રેખાઓ વચ્ચેના અંતરો ખાલી જગ્યા હોય છે તો કે સરખા હોય છે. આલેખ પત્રમાં ઘાટા રંગની બે ક્રમિક ઊભી લીટીઓ વચ્ચેનું અંતર ખાલી જગ્યા હોય છે તો કે 1 સેમી જેટલું અંતર હોય છે. બે ઊભી લીટીઓ વચ્ચે 1 સેમી જેટલું અંતર હોય છે. આલેખ પત્રમાં આડો અક્ષ અને ઊભો અક્ષ ખાલી જગ્યા હોય છે તો કે આડો અક્ષ અને ઊભો અક્ષ કાટખૂણે હોય છે. આલેખ પત્રમાં આડા અક્ષને ખાલી જગ્યા કહે છે. તો આડો અક્ષ છે એને એક્સ અક્ષ કહેવાય અને ઊભો અક્ષ હોય એને વાય અક્ષ કહેવાય. એના પછીની ખાલી જગ્યામાં વાય આવશે. આલેખ પત્રમાં ખાલી જગ્યા અક્ષ પર લંબચોરસ સ્તંભ દોરવામાં આવે છે. તો આલેખ પત્રમાં જે સ્તંભ દોરવાના હોય એ આ એક્સ અક્ષ ઉપર દોરવામાં આવતા હોય છે. આલેખ પત્રમાં ખાલી જગ્યા અક્ષ પર ગુણાત્મક માહિતી લેવાય છે. તો આલેખ પત્રમાં એક્સ અક્ષ પર ગુણાત્મક માહિતી લેવામાં આવે છે. આલેખ પત્રમાં ખાલી જગ્યા અક્ષ પર સંખ્યાત્મક માહિતી લેવામાં આવે છે, એટલે કે સંખ્યા દર્શાવવાની હોય તો એ વાય અક્ષ ઉપર દર્શાવવામાં આવે છે. એક્સ અક્ષ ઉપર ગુણાત્મક માહિતી જેમ કે વિષય વસ્તુના નામ, વિદ્યાર્થીના નામ, ધોરણના નામ, અને વાય અક્ષ ઉપર સંખ્યા દર્શાવવાની હોય છે. ખાલી જગ્યા આલેખ પત્રમાં ખાલી જગ્યા અક્ષ માટે પ્રમાણમાપ લેવું જરૂરી છે. તો વાય અક્ષ ઉપર આપણે સંખ્યા દર્શાવી છીએ, આ ઊભી લાઈન છે એ વાય અક્ષ છે, એના ઉપર સંખ્યા દર્શાવી છે, એટલે એના માટે પ્રમાણમાપ લેવું જરૂરી પડે છે. હવે કોષમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો એક્સ અક્ષ અને વાય અક્ષના છેદબિંદુને ખાલી જગ્યા કહે છે. તો આ એક્સ અક્ષ અને વાય અક્ષ બે જ્યાં છેદે છે એને જે છેદબિંદુ છે એને ઉગમ બિંદુ કહે છે. લંબ આલેખમાં દરેક સ્તંભનો આકાર ખાલી જગ્યા હોય છે. તો કે લંબ આલેખમાં દરેક સ્તંભનો આકાર લંબચોરસ હોય છે. આલેખ દોરતી વખતે ખાલી જગ્યા માટે પ્રમાણમાપ લેવું પડતું નથી. તો આલેખ દોરતા હોય ત્યારે એક્સ અક્ષ છે એના માટે પ્રમાણમાપ લેવું જરૂરી નથી. જો વાય અક્ષ પર પ્રમાણમાપ 1 એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થી હોય તો 30 વિદ્યાર્થી માટે સ્તંભની ઊંચાઈ ખાલી જગ્યા હોય. તો 1 એકમ એટલે કે 1 સેન્ટીમીટર ચોરસ છે તેની 5, તો એવા 30 વિદ્યાર્થી છે. તો 6 × 5 = 30 એટલે 6 એકમ લંબાઈ થાય. જો વાય અક્ષ પર પ્રમાણમાપ 1 એકમ બરાબર 4 પુસ્તકો હોય તો 28 પુસ્તકો માટે સ્તંભની ઊંચાઈ કેટલા એકમ થાય? તો કે 7 × 28 થાય, એટલે જવાબ આવશે 7. જો વાય અક્ષ પર પ્રમાણમાપ 1 એકમ લંબાઈ બરાબર 3 બાળકો છે તો 12 એકમ ઊંચાઈનો સ્તંભ માટે કેટલા બાળકો જોશે? તો કે 12, 13 અને 36 બાળકો. જો વાય અક્ષ પર પ્રમાણમાપ 1 એકમ લંબાઈ 10 છોકરીઓ હોય તો 2.5 એકમ સ્તંભનો લંબાઈનો સ્તંભ માટે કેટલી છોકરીઓ હોય? તો કે 2.5 × 10 એટલે કે 25. હવે પ્રશ્ન 3 છે, વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને પ્રશ્નના જવાબ લખવાના છે. તો આલેખ પત્રમાં બધી ઊભી લીટીઓ ખાલી જગ્યા હોય છે. તો આલેખ પત્રમાં બધી ઊભી લીટીઓ સમાંતર હોય છે. આવી રીતના બધી ઊભી લીટીઓ સમાંતર આપેલી હોય છે. આલેખ પત્રમાં એક્સ અક્ષ અને વાય અક્ષ ખાલી જગ્યા હોય છે. તો આલેખ પત્રમાં એક્સ અક્ષ અને વાય અક્ષ એકબીજાને પરસ્પર લંબ હોય છે, એટલે જવાબ આવશે ડી. આલેખ પત્રમાં પાસ પાસેની આડી ઘાટા રંગની બે લીટીઓ વચ્ચેનું અંતર ખાલી જગ્યા સેમી હોય છે. તો એમાં આવશે 1 સેમી. આલેખ પત્રમાં 1 સેમી અંતર દર્શાવતી બે ઊભી કે આડી લીટીઓના ભાગ કરેલા હોય છે. આલેખ પત્રમાં 1 સેમી અંતર દર્શાવતી બે ઊભી કે આડી લીટીઓના ખાલી જગ્યા ભાગ કરેલા હોય છે. તો એમાં આવશે ડી, 5 કે 10 ભાગ કરેલા હોય છે. એટલે કે 1 સેમીની આડી કે ઊભી લીટી હોય એના 5 ભાગ કરેલા હોય આવી રીતના.
વાય અક્ષ પર પ્રમાણ માપ 1 સેમી બરાબર 20 કિલોગ્રામ વજન લીધું હોય તો 70 કિલોગ્રામ વજન દર્શાવતા સ્તંભની ઊંચાઈ ખાલી જગ્યા સેમી હોય છે. તો 1 સેમી બરાબર 20 કિલોગ્રામ વજન લીધું હોય તો 70 કિલોગ્રામ વજન દર્શાવતા સ્તંભની ઊંચાઈ બરાબર આવશે 3.5. 70 ભાગ્યા 20 કરવાના એટલે આવશે 7 ભાગ્યા 2 ભાગ્યા 7 એટલે 7 2 3 6 1 ઉપરથી ઉતાર્યો 0 2 5 10. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચેની માહિતી એક કારખાનાના 30 કર્મચારીઓનું દૈનિક વેતન વેતન રૂપિયામાં દર્શાવે છે. તો એમાં આપણને આપ્યું છે 70 65 55 50 40 50 45 એવી રીતના આપ્યું છે. પછી આ માહિતી પછી દૈનિક વેતનનું આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. તો 40 છે તો 40 કેટલા વ્યક્તિનું વેતન છે? તો આ એક, પછી આ બીજું, ના ત્રીજું, એટલે 40 ત્રણ વ્યક્તિનું વેતન છે. એટલે એની આવૃત્તિ ચિહ્નમાં 3 ઊભા લીટા આવશે અને આવૃત્તિ થશે 3, કારણ કે 3 વ્યક્તિનું વેતન 40 રૂપિયા છે એટલે 3 આવશે. એવી રીતના 45 કેટલા વ્યક્તિનું છે? તો કે 1 2 3 4 4 વ્યક્તિનું છે એટલે અહીંયા 4 ઊભા લીટા આવશે અને અહીંયા 4 આવશે. 50 છે એ કેટલા વ્યક્તિનું છે? તો આમાંથી જોવાનું 1 2 3 50 છે એ પહેલી લાઇનમાં 1 2 3 4 5 અને 6 વ્યક્તિનું વેતન છે એ 50 છે. તો 4 ઊભા લીટા અને 1 આડો એટલે 5 અને 1 ઊભો લીટો એટલે 6 એ એના આવૃત્તિ ચિહ્ન છે. પછી 55 છે એ 4 વ્યક્તિનું વેતન છે એટલે અહીંયા 4. 60 છે એ 7 વ્યક્તિનું વેતન છે એટલે અહીંયા 7 લીટા 4 ઊભા 1 આડો અને 2 ઊભા લીટા. ત્યાર પછી 65 છે એ 4 વ્યક્તિનું વેતન છે એટલે 4 ઊભા લીટા. 70 છે એ 2 વ્યક્તિનું વેતન છે એટલે 2 ઊભા લીટા. હવે 60 રૂપિયા દૈનિક પગાર કેટલા કર્મચારીઓને મળે છે? તો 60 છે એ દૈનિક પગાર 7 કર્મચારીઓને મળે છે. કેવી રીતના આપણને ખબર પડી? તો કે આપણે આવૃત્તિ કોષ્ટક દોર્યું ને આવૃત્તિ લખી એના ઉપરથી આપણને ખબર પડી કે 7 વ્યક્તિ છે એને 60 રૂપિયા પગાર છે. 70 રૂપિયા પગાર દૈનિક કેટલા કર્મચારીઓને છે? તો કે 2 કર્મચારીઓને. કયા પગાર ધોરણમાં કર્મચારીઓની સંખ્યા સરખી છે? તો કે 45 55 અને 65માં પગાર ધોરણમાં કર્મચારીઓની સંખ્યા સરખી છે. કયા પગાર ધોરણમાં કર્મચારીઓની સંખ્યા સૌથી વધારે છે? તો એમાં શું આવશે? તો કે 50 અને 60 છે બેયમાં કર્મચારીઓની સંખ્યા વધારે છે પણ 60માં 7 વધારે છે એટલે આવશે 60. કયા પગાર ધોરણમાં કર્મચારીઓની સંખ્યા ઓછી છે? તો એમાં આવશે 70. ત્યાર પછી એક શાળાની 30 છોકરીઓ મહેંદી મૂકવાની હરીફાઈમાં ભાગ લીધો. મહેંદીની ડિઝાઇન પરથી તેમને એ બી સી ડી અને ઈ એમ 5 ગ્રેડ આપવામાં આવ્યા. છોકરીઓને મળેલા ગ્રેડની માહિતી પરથી કોષ્ટક તૈયાર કરવાનું. તો 1 ગ્રેડ કેટલા વ્યક્તિને છે? તો કે 1 2 અને 3 છોકરીઓને છે. 3 ઊભા લીટા અને 3 આવૃત્તિ થશે. બી કેટલા વ્યક્તિને છે? તો કે 5 વ્યક્તિને છે. આમાંથી ગણીને જોઈએ તો 1 2 3 4 અને 5, તો 4 ઊભા લીટા 1 300 લીટર એટલે 5 આવૃત્તિ થશે. સી 10 વ્યક્તિને છે એટલે 4 ઊભા લીટા 1 આડો એટલે એ 5 થયા. બીજા 4 ઊભા લીટા ને 1 આડો એટલે 10 એટલે 10 વ્યક્તિને મળ્યો છે. ડી ગ્રેડ છે એ 7 વ્યક્તિને મળ્યો છે તો 7 આવૃત્તિ ચિહ્ન દોર્યા. ત્યાર પછી ઈ છે એ 5 વ્યક્તિને મળ્યો છે એટલે 5 આવૃત્તિ ચિહ્ન દોર્યા. તો સૌથી વધુ છોકરીઓને કયો ગ્રેડ મળ્યો છે? તો કે 10 છોકરીઓને સી ગ્રેડ મળ્યો છે. સૌથી ઓછી છોકરીઓને કયો ગ્રેડ મળ્યો છે? તો કે એ કયો ગ્રેડ છોકરીઓની સંખ્યાને મળ્યો છે, સરખી છોકરીઓની સંખ્યાને? તો કે બી અને ઈ.
બે પાંચ પાંચ મળ્યા છે, એક કબાટમાં છ ખાના છે, દરેક ખાનામાં ચોપડીઓ ગોઠવેલી છે, નીચેના કોષ્ટકમાં તેની માહિતી આપી છે, ચિત્ર આલેખ પરથી નીચેના પ્રશ્નના જવાબ લખવાના છે. તો શું કીધું છે કે એક ચોપડી બરાબર દસ ચોપડી ગણવાની અહીંયા આપણને આપેલું છે. તો કબાટના કયા ખાનામાં સૌથી વધારે ચોપડીઓ છે? તો કબાટમાં ખાના નંબર ચાર છે એમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ નવ ચોપડીનું ચિત્ર આપેલું છે. એ નવ ચોપડીના ચિત્ર બરાબર નવ ગુણ્યા દસ એટલે નેવું ચોપડીઓ થશે. તો ખાના નંબર ચારમાં વધારે છે. કબાટના કયા ખાનામાં સૌથી ઓછી ચોપડી છે? તો કબાટના ખાના નંબર પાંચમાં સૌથી ઓછી છે, એમાં ત્રણ ચોપડીના ચિત્ર આપેલા છે એટલે ત્રણ ગુણ્યા દસ એટલે ત્રીસ ચોપડીઓ થશે. કબાટના કયા ખાનામાં ચોપડીઓની સંખ્યા સરખી છે? તો ખાના નંબર બે અને ખાના નંબર છ બેમાં ચોપડીઓની સંખ્યા સરખી છે, કારણ કે બેમાં પાંચ પાંચ ચોપડીના ચિત્ર આપેલા છે. કબાટના ખાના નંબર ત્રણમાં કેટલી ચોપડીઓ છે? તો ખાના નંબર ત્રણમાં એક બે ત્રણ ચાર પાંચ છ છ ચોપડી ગુણ્યા દસ એટલે સાઠ ચોપડીઓ છે. કબાટમાં કુલ કેટલી ચોપડીઓ છે? તો કબાટમાં કુલ કેટલી છે? તો કે અહીંયા સાત ચોપડી, અહીંયા પાંચ ચોપડી, અહીંયા પાંચ ચોપડી, અહીંયા ત્રણ ચોપડી, અહીંયા છ અને નવ. આ બધી ચોપડીઓના સરવાળો કરવાનો, એને ગુણ્યા દસ કરવાના. સાતને પાંચ બાર, બાર ને છ અઢાર, અઢાર ને નવ સત્યાવીસ, સત્યાવીસ ને ત્રણ ત્રીસ ને પાંચ પાંત્રીસ, પાંત્રીસ ગુણ્યા દસ કરો એટલે ત્રણસો પચાસ ચોપડીઓ. અક્ષય ઇલેક્ટ્રિક વર્કની દુકાનને સોમવારથી રવિવાર સુધીમાં વેચાયેલા વિદ્યુત ગોળાની સંખ્યા નીચે દર્શાવી છે. તે પરથી પાંચ વિદ્યુત ગોળા, એક આ નિશાની છે એના બરાબર પાંચ વિદ્યુત ગોળા એવી રીતના દર્શાવવાનું છે. તો સોમવાર, મંગળવાર, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ એવી રીતના દિવસ લખ્યા અને સામે ચિત્ર દોરવાનું છે. તો સોમવારે એંસી છે તો એક નિશાની દોરી એના બરાબર પાંચ વિદ્યુત ગોળા થાય. તો એંસી કરવા હોય તો આ પાંચ ગુણ્યા કેટલા કરી તો એંસી થાય? તો કે સોળ પંચા એંસી થાય એટલે સોળ આવી નિશાની કરવાની. ત્યાર પછી મંગળવાર છે તો અહીંયા પંચાવન છે તો કેટલા પંચા પંચાવન થાય? તો કે અગિયાર પંચા પંચાવન થાય તો અહીંયા અગિયાર નિશાની કરવાની આવી રીતના. ત્યાર પછી બુધવાર છે ત્યારે ચાલીસ છે તો આઠ પંચાને ચાલીસ થાય એટલે આઠ નિશાની કરવાની. ત્યાર પછી ગુરુવારે પાંસઠ છે તો તેર પંચા પાંસઠ થાય તો તેર નિશાની આવી કરવાની. ત્યાર પછી શુક્રવારે કેટલી છે? ત્રીસ, તો ત્રીસ છ પંચા ત્રીસ થાય એટલે આવી રીતના ત્રણ નિશા છ નિશાની કરવાની. ત્યાર પછી ચૌદ, ચૌદ પંચા સિત્તેર થાય તો શનિવારે સિત્તેર છે તો ચૌદ નિશાની કરવાની. ને રવિવારે વીસ નિશાની કર, વીસ છે તો ચાર નિશાની કરવાની. ચાર પંચાવીસ થાય ને એટલે ચાર નિશાની. જુદા જુદા સાત ગામના વૃક્ષોની સંખ્યા નીચે પ્રમાણે છે. દસ વૃક્ષ દર્શાવે તેમ ચિત્ર આલેખ તૈયાર કરવાનો છે. તો શું કરવાનું? પહેલાં ગામના નામ લખ્યા, હવે એક વૃક્ષ દોરો ત્યારે દસ વૃક્ષ એવું ગણવાનું છે. તો આમાં પહેલામાં નેવું છે તો નેવું કેમ થાય? તો કે દસ નવા નેવું થાય એટલે નવ વૃક્ષ દોરવાના એટલે અહીંયા નવ વૃક્ષ દોર્યા. ત્યાર પછી બીજું છે પંચોતેર, તો અહીંયા તો આપણને એક વૃક્ષ બરાબર દસ વૃક્ષ કીધા છે તો પહેલાં પંચોતેર કેમ થાય? સિત્તેર વત્તા પાંચ થાય તો પહેલાં સાત વૃક્ષ શાખા આપણે દોર્યા, ત્યાર પછી એક વૃક્ષ અડધું દોર્યું, પછી ત્રીજું છે સાઠ તો છ વૃક્ષ આપણે દોર્યા, ચોથું છે પંચ્યાસી તો આઠ વૃક્ષ શાખા દોર્યા ને એક વૃક્ષ અડધું દોર્યું. ત્યાર પછી છે ચાલીસ, તો ગામ ઈમાં ચાલીસ છે તો ચાર વૃક્ષ શાખા દોર્યા. પછી છે એંસી, તો ગામ એંસી છે તો આઠ વૃક્ષ શાખા દોર્યા. પછી સિત્તેર છે તો અહીંયા સાત વૃક્ષ શાખા દોર્યા. ત્યાર પછી છે પાંચ વિદ્યાર્થીઓને છઠ્ઠા ધોરણની ગણિતની પરીક્ષામાં મેળવેલ ગુણની માહિતી નીચે લંબ આલેખમાં દર્શાવી છે. લંબ આલેખનો અભ્યાસ કરવાનો છે. અહીંયા પ્રમાણમાં આપ્યું છે વાય અક્ષ પર એક સેમી બરાબર પાંચ ગુણ આપ્યા છે અને એક્સ અક્ષ ઉપર ગુણાત્મક માહિતી. આપણે આગળ ખાલી જગ્યામાં જોયું તો ગુણાત્મક માહિતી, તો અહીંયા ગુણાત્મક માહિતી આપી છે કે વિદ્યાર્થીઓના નામ આપ્યા છે.
અને વાય અક્ષ ઉપર સંખ્યાત્મક માહિતી એટલે મેળવેલ ગુણ આપ્યા છે. પછી શું કીધું છે, આલેખ શું દર્શાવે છે, તો કે આલેખ પાંચ વિદ્યાર્થીઓએ છઠ્ઠા ધોરણની ગણિતની પરીક્ષામાં મેળવેલ માર્ક્સ દર્શાવે છે. એક અક્ષ પર શું દર્શાવ્યું છે, તો કે એક અક્ષ ઉપર વિદ્યાર્થીના નામ દર્શાવ્યા છે. વાય અક્ષ ઉપર શું દર્શાવ્યું છે, તો વાય અક્ષ ઉપર ગણિતમાં મેળવેલા ગુણ દર્શાવ્યા છે. વાય અક્ષ પર પ્રમાણમાપ શું છે, તો પ્રમાણમાપ અહીં આપ્યું છે, એક સેમી બરાબર પાંચ ગુણ. માહિતીમાં કેટલા વિદ્યાર્થીઓના ગુણ દર્શાવ્યા છે, તો કે માહિતીમાં પાંચ વિદ્યાર્થીઓના ગુણ દર્શાવ્યા છે. રાજેશના ગુણ કેટલા છે, તો રાજેશના ગુણ કેવી રીતના ખબર પડે, તો પાંચ દસ અને પંદર, પંદર અને બે કરો એટલે સત્તર, એટલે રાજેશના ગુણ થશે સત્તર. ત્યાર પછી સૌથી વધુ ગુણ કોના છે અને કેટલા, તો સૌથી વધારે ગુણ ગણેશના છે, અહીંયા પાંત્રીસ અને ઉપર ત્રણ આંકા સુધી આલેખ દોરેલો છે, એટલે પાંત્રીસ ને ત્રણ આડત્રીસ ગુણ. ઓછા ગુણ કોના છે, ઉમેશના, ઉમેશના કેટલા છે, તો દસ ને એક અગિયાર ગુણ. ચોત્રીસ ગુણ કોણે મેળવેલા છે, તો કે મનેશે. ઉમેશના ગુણ કરતાં ગણેશના ગુણ કેટલા વધારે છે, તો ઉમેશના ગુણ કરતાં ગણેશના ગુણ સત્યાવીસ વધારે છે, કારણ કે આડત્રીસમાંથી અગિયાર બાદ કરીએ એટલે સત્યાવીસ આવે. ત્યાર પછી અક્ષયે એક પરીક્ષામાં છ વિષયમાં મેળવેલ ગુણ નીચે મુજબ છે. એક સેમી બરાબર દસ ગુણ માપ લઈ નીચેની માહિતી દર્શાવતો લંબ આલેખ દોરવાનો છે, તો આપણે એક સેમી બરાબર દસ ગુણ લેવાના. તો અહીંયા વાય અક્ષ ઉપર મેળવેલ ગુણ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એંસી નેવું સો એકસો દસ ને એકસો વીસ સુધી લીધા. ત્યાર પછી અહીંયા એક અક્ષ ઉપર વિષયના નામ લખ્યા, ગુજરાતી હિન્દી અંગ્રેજી ગણિત વિજ્ઞાન અને સમાજ. પહેલું છે અડસઠ ગુણ, અડસઠ ગુણ એટલે સાઠ ને આઠ ગુણ થાય. હવે એક એક ચોરસમાં એક બે ત્રણ ચાર અને પાંચ નાના ચોરસ આવેલા છે, તો એક નાનો ચોરસ બરાબર બે ગુણ થાય. તો એ પ્રમાણે કરીએ તો સાઠ ગુણ, પછી સાઠ ગુણમાં ચાર ચોરસ ઉમેરો એટલે ચાર દુ ને આઠ ગુણ થશે, એટલે સાઠ ને આઠ અડસઠ, એટલે સાઠ ગુણ ઉપરથી ચાર ખાના સુધી આલેખ લંબાવવાનો, એટલે આવી રીતના અહીંયા આવશે સાઠ ગુણ. ત્યાર પછી હિન્દીનો આલેખ છે, તો માં સિત્તેર સિત્તેર સુધી લઈ જવાની સ્કેલ, પછી ઉપર એક નાનકડો ચોરસનું ખાનું છે એ લઈ આવવાનું, એટલે સિત્તેર ને બે બોતેર થશે. ત્યાર પછી ચોર્યાસી છે, તો શું કરવાનું, એંસી સુધી ખાના લઈ ગયા. હવે નાના નાના ઝીણા ઝીણા ખાના છે ને આવા, તો એક ખાનું બરાબર બે છે, તો એવા ચોર્યાસી કરવા હોય તો બે ખાના લેવા પડે, તો અહીં ચાર થાય, એટલે એંસી અને બે ખાના એટલે ચોર્યાસી. ત્યાર પછી ગણિતના ગુણ માટે નેવું અને ઉપર એક ખાનું લ્યો એટલે બાણું ગુણ. ત્યાર પછી વિજ્ઞાનમાં નેવું ગુણ એટલે નેવું સુધી જ લઈ જવાનું. ત્યાર પછી છે સામાજિક વિજ્ઞાનમાં સિત્તેર, સિત્તેર ઉપરથી ત્રણ ખાના લ્યો એટલે છ થાય, એટલે સિત્તેર ને ત્રણ ખાના ઉપરના એટલે છોતેર ગુણ, આવી રીતના કરવાનું છે. ત્યાર પછી છે સુરેશભાઈના ફાર્મમાં નીચે પ્રમાણે ઝાડ વાવેલા છે. વાય અક્ષ ઉપર પ્રમાણમાપ આપણને આપ્યું છે, એક સેમી બરાબર વીસ ઝાડ, તો ઝાડ વાય અક્ષ ઉપર વીસ ચાલીસ સાઠ એંસી સો એકસો વીસ એકસો ચાલીસ એકસો સાઠ એકસો એંસી બસો બસો વીસ બસો ચાલીસ બસો સાઠ અને ત્રણસો સુધી. એક અક્ષ ઉપર ઝાડના નામ જામફળ આંબા ચીકુ લીંબુ અને કેળ. હવે શું કરવાનું છે, તો આલેખ દોરવાનું છે કે જામફળના સો સો ઝાડની સંખ્યા છે, તો ઝીરોથી લઈ અને સો સુધી સો આવે ત્યાં સુધીનો સ્તંભ આલેખ આપણે દોરવાનો છે આવી રીતના. ત્યાર પછી છે આંબો, તો આંબામાં એકસો પચાસ છે, તો એકસો ચાલીસ અને એકસો સાઠની વચ્ચે બરાબર એકસો પચાસ આવશે, એટલે એકસો ચાલીસ અને એકસો સાઠની વચ્ચે બરાબર દોરવાનો છે, ત્યાં સુધીનો સ્તંભ આલેખ દોરવાનો છે. ત્યાર પછી બસો, તો બસો સુધીનો સ્તંભ આલેખ દોરવાનો. ત્યાર પછી બસો પચાસ, તો બસો ચાલીસ અને બસો સાઠ વચ્ચેનો સ્તંભ આલેખ દોરવાનો છે, બસો ચાલીસ અને
240 અને 260 વચ્ચેનો સ્તંભાલેખ દોરવાનો છે. ત્યાર પછી છે કેડ, તો કેડમાં શું છે 170, તો 170 શું થશે, તો કે 160 અને 180 વચ્ચે સ્તંભાલેખ દોરવાનો છે. તો આવી રીતના આ લેખનું ચેપ્ટર છે. નેક્સ્ટ આપણે ટેક્સ્ટ બુકમાંથી માપન ચેપ્ટર જોશું.